विद्यान साचु बने रीते खाली जगह पूरो। આપણે ખાલી જગ્યા પૂરવાની છે, બરાબર. 20 એ 4 ના ખાલી જગ્યા ગણા છે. ચલો કોણ મને કહેશે 20? બે ગણા નહીં, મિસ કાક સમજાયું તો સાવ ઈઝી છે. તો ચાર ખોના ઘડિયામાં આવે છે, પાંચ 4 ના ઘડિયામાં 20 ક્યારે આવે છે? બરાબર, પાંચ ચાર ગણા, પંચા 20 પાંચ પાંચ ગણા, પાંચ કેટલા ગણા, ગણા છે? 5 ગણા પાંચ છે, બરાબર. તો અહીંયા આન્સર આવશે 5. પછી 6 એ 48 નો ખાલી જગ્યામાં ભાગ છે. કેટલામો ભાગ છે? 6. આઠમો ભાગ, હા, 6 8 48 એટલે 8મો ભાગ છે. તમે અંક અથવા શબ્દ બંનેમાં લખી શકો છો. પછી 8 અને 12 નો ગુણોત્તર. જો આપણે જ્યારે આ રીતે પૂછે ને, ત્યારે શું કીધું છે આપણને? 8 અને 12 નો ગુણોત્તર. આપણે અગત્યમાં શીખાતા ગુણોત્તરનું, તો શું કરવાનું છે? 8 ના છેદમાં 12, આવું શીખાતા અમે. આપણે ગુણોત્તર, અંશ અને છેદ. તમને મેં કિંમત શોધતા શીખડાવી હતી, એક વસ્તુની બીજી વસ્તુની સરખામણી. ફુગ્ગાની કિંમત કીધું હતું, પછી ટોયની કિંમત, કારની કિંમત કીધું હતું, ટોય કારની કિંમત. ત્યારે મેં આવું કામ કર્યું હતું, યાદ છે? મિસ કર્યું હતું. 8 અને 12 નો ગુણોત્તર જ્યારે શોધવાનું કહે, ત્યારે જે પહેલું હોય અંશમાં આવશે, બીજું હોય છેદમાં આવશે, બરાબર. 8 ના છેદમાં 12. ચલો હવે છેદ ઉડાડતા તમને આવડવું જોઈએ. 8 અને 12 કયા ઘડિયામાં આવે છે બંને? ચાર ના ઘડિયામાં આવે છે ને 12 ચાર ના ઘડિયામાં આવે છે. ઓકે, તો છેદ ઉડાડો કઈ રીતે આવશે? ચાર ચાર રોટી ગયા, નહીં, 4 2 8. 4 2 8, 4 3 12, 4 3 12. હવે કોણ ઉડે? 12 12 ને 12 ને 8 ને ઉડી એ અને તો ઉડી બીજું ગયા છે, એ તો એટલે લખ્યું 4 2 8 ને 4 3 12. આમાં કોણ? બેને તન ને ઉડાડ્યો, 2 ને 3 કેમ ઉડે? ચાર ને નિયમ શું? અંશ અને છેદમાં જે સરખી રકમ હોય એ જ ઉડે. બચે શું? તો બે વધ્યું શું અહીંયા? 2 ના છેદમાં 3. તો એને ગુણોત્તરના પ્રમાણમાં, એટલે મેં તમને આ કીધું હતું કે 2 જેમ 3, અને આમ લખી શકાય ગુણોત્તર માં લખવું હોય ત્યારે. અંશ અને છેદ તો એમ લખાય 2 જેમ 3. અમે અગત્યમાં તમને કીધું હતું આ બે ટપકા વાળી નિશાની એને વંચાય જેમ, બરાબર. તો તમને ગુણોત્તરમાં લખવાનું કીધું છે, ડાયરે લખવાનું છે 2 જેમ 3. તમારે નોટમાં લખવું હોય તો લખજો આ કેમ આવ્યું એમ. નોટ દરેકની ખુલ્લી હોવી જોઈએ અને લખતા હોવા જોઈએ. એક મિનિટ નું જયારે ગુણોત્તરમાં લખવાનું કે ત્યારે જેમમાં લખી નાખવાના, આ રીતે 2 જેમ 3. સાવ ઇઝી છે આ ચેપ્ટર. હા, થઈ ગયું. ઓકે. તો અહીંયા શું આન્સર લખશે? મીન્સ 2 જેમ 3, બરાબર. ઓકે, હવે શું કીધું છે? જો 15 કિગ્રા અને 20 કિગ્રાનો ગુણોત્તર, તો કેમ લખાય? ગુણોત્તર શોધવા રહે છો તો કેમ લખાય? આપણે ઉપર કેમ લખ્યું હતું? ઉપર કેમ લખવું આપણે? એમ જ. હા કરીને જવાબ દેવી. હા, દિયો વાંધો નહીં, પણ લખાય કે મને એમ કયો? 15 કિગ્રા અને 20 કિગ્રા નો ગુણોત્તર કીધું છે, તો જો અહીંયા કીધું છે 15 કિગ્રા
અને 20 કિગ્રા નો ગુણોત્તર. અને મેં લખ્યું છે તો 15 ના છેદમાં 20. ચલો આ બે કયા ઘડિયામાં આવશે? 5 તેરી 15 ને 5 24. વેરી ગુડ. 5 તેરી 15 અને 5 24. ઓકે, હવે હવે છે ને 5 5 ને ઉધાર દેવાના ને 3 ને 4, 3 ના છેદમાં 4. એટલે શું લખાય ગુણોત્તર માં લખવું? તમારે કેમ લખાય? 3 જેમ 4. મારે આન્સર માં લખવાનું 3 જેમ 4. બરાબર. એક બીજી એક વસ્તુ આની સાથે સમજાવી દઉં. જો આપણે એમ કીધું 15 કિગ્રા અને 20 કિગ્રા ગુણોત્તર, તો આપણે શોધી શકીએ. તમને એમ કીધું હોય 15 કિગ્રા અને 20 મીટર નો ગુણોત્તર શોધો, તો એ અશક્ય છે. ગુણોત્તર માટે બંને એકમો કેવા હોવા જોઈએ? સરખા હોવા જોઈએ. કાં તો બંને મીટરમાં હોવા જોઈએ, કાં તો બંને સેમીમાં હોવા જોઈએ, કાં તો બંને રૂપિયામાં હોવા જોઈએ. આપણે જે બી પૂછવું હોય એમાં બંને હોવા જોઈએ. અહીંયા કેમ શોધી શકીએ આપણે ગુણોત્તર? કેમ કે આ બંને કિગ્રામાં છે એટલે વજન. સમજાણું? બંને જો બે માંથી એક અલગ અલગ હોય તો એ ગુણોત્તર શક્ય નથી. સમજાણું ગર્લ્સ? હા મિસ. ઓકે, બે સરખું હોય તો જ, બે એકમ સરખા હોય તો જ ગુણોત્તર શોધી શકાય. તો આનો આન્સર છે 3 જેમ 4. બરાબર. ઓકે, હવે પાછવામાં જુઓ. 2 જેમ 5 પછી ડબલ જેમ છે, એનો અર્થ શું? ડબલ જેમ એટલે શું? આ 1 જેમ તો આપણે એમ છે કે ગુણોત્તરમાં હતું, બરાબર. આ ડબલ જેમ નો અર્થ છે કે આ બે સંખ્યાને આપણે પ્રમાણમાં છે કે નહીં એ તપાસવાનું છે. જો તમને એક કરાવો એટલે આઈડિયા આવશે. 2 જેમ 5 એટલે 2 ના છેદમાં 5. 2 જેમ 5 એટલે શું? 2 ના છેદમાં 5, બરાબર. પછી ડબલ જેમ છે, પછી શું છે? 4 ના છેદમાં 10, બરાબર. તો આને પેલા આપણે લખી નાખીએ 2 જેમ 5. બુકમાં લખજો તમારી આ 4 જેમ 10. ચલો, 2 જેમ 5 એટલે શું? તો 2 ના છેદમાં 5. અને 4 જેમ 10 એટલે શું? તો 4 ના છેદમાં 10, બરાબર. આની વચ્ચે ડબલ જેમ છે. તમે ડબલ જેમ લખો હોય તો લખો અત્યારે, પછી હું તમને સમજાવીશ. ડબલ જેમ નો અર્થ છે કે સંખ્યા પ્રમાણમાં છે કે નહીં. જો બંનેનો આન્સર છેદ ઉડાડતા સરખો આવે તો સંખ્યા પ્રમાણમાં છે એમ કહેવાય, બરાબર. તો અહીંયા 2 નો આન્સર આપણે છેદ ઉડાડીને જોવાનો છે કે ફાઈનલ કેટલા બચે છે બંનેમાં, અંશ અને છેદમાં. જો બંને સરખા હોય તો એ સંખ્યા પ્રમાણમાં છે એમ કહેવાય. તો આપણે છેદ ઉડાડી, ચલો 2 ના છેદમાં 5, આના છેદ ઉડે 2 ને 5 ના? કોઈ મને કહેશે આના છેદ ઉડે કે ના ઉડે? મને એટલું કહેશે કોઈ? બે અને પાંચ ના છેદ ઉડે? 2 ને 5 ના છેદ ઉડે નહીં, નો ઉડે. બે અવિભાજ્ય સંખ્યા છે અને 5 બી પોતાના જ ઘડિયામાં આવશે, એટલે આ 2 ના છેદ નહીં ઉડે, એટલે એમ ના મૂકી દીધું, બરાબર. હવે 4 અને 10, 4 કયા ઘડિયામાં આવે ને 10 કયા ઘડિયામાં આવે? ચલો, મિસ 4 છે ને 2 ના ઘડિયામાં આવે, 10 છે ને 2 ના ઘડિયામાં. ઓકે, તો ચલો 2 ના ઘડિયામાં 4. 4 2 4 5, 2 2 4, અને અહીંયા 10 2 5 10. ચલો, હવે શું ઉડે આની અંદર? 2 2 ઉડી છે. આ 2 2 ઉડી ગયા, તો શું બચ્યું? 2 ને 5. 2 2 ને 5, આ બંને નો આન્સર સરખો આવ્યો છેદ ઉડાડતા? આ બંને નો આન્સર સરખો આવ્યો છેદ ઉડાડતા, બરાબર. બંને નો છેદ ઉડાડ્યો આપણે.
જેમ એટલે અંશ અને છેદમાં લખવાનું, એ આપણે સમજી ગયા. તો આ બંનેનો આન્સર સરખો આવ્યો, એનો અર્થ શું છે કે આ સંખ્યા પ્રમાણમાં છે. બરાબર સમજાણું ગર્લ્સ? આ લખો છો ને તમે દરેક, ડબલ જેમનો અર્થ છે પ્રમાણમાં છે કે નહીં એમ. બરાબર, ઓકે. તો અહીંયા લખવાનું છે પાંચમામાં પ્રમાણમાં છે. શું લખવાનું છે? પ્રમાણમાં છે. બરાબર, ઓકે. એના પછી શું અહીંયા શું કહે છે? આ સંખ્યા પ્રમાણમાં છે એમ કહે છે, સ્પષ્ટ કહે છે આ સંખ્યા પ્રમાણમાં છે, પણ આમાં એક સંખ્યા ઘટે છે. અહીંયા એક સંખ્યા ઘટે છે. બરાબર, ઈ સંખ્યા કઈ છે એમ કહે છે. તો આમાં કોઈને આઈડિયા આવે છે? તો બોલો તો શું આવે ઘટે છે ઈ સંખ્યા? 6.7. છ જેમ સાત, જેમ કેવાય એમ. ડબલ જેન્સ જેન્સ દેશ એ પ્રમાણ આપે 6. અહીંયા જો છ ને કોની સાથે ગુણ્યા હશે તો 18 આવ્યા હશે. 6 3 18. બરાબર, તો 7 ને કોની સાથે ગુણવું? જે અંશમાં ગુણાયેલા હોય એને જ છેદ સાથે ગુણે, એટલે એને 3 સાથે ગુણ્યા. તો 7 ને કોની સાથે ગુણવાના? મારે 3 સાથે છે. 7 3 27 27 21 21 21. સમજાણું આ જો આ રીતે છે, 6 ના છેદમાં 7, અહીંયા 18 છે. આ સંખ્યા મારે જોઈએ છે. બરાબર, તો પેલા આ રીતે ટેલી કરવાનું છે કે અહીંયા 18 છે, 6 અને 7. 6 3 18. નીચેની સંખ્યા એની સાથે જ ગુણાય. 6 3 7 3 21. કઈ સંખ્યા આવશે? 21. સમજાણું કઈ રીતે આવી? હા મિસ. ઓકે, ગુણોત્તર દર્શાવવા બંને માપના એકમો કેવા હોવા જોઈએ? મિસે હમણાં સમજાયું સરખા. હા, ગુણોત્તર દર્શાવવા માટે બંને માપના એકમો સરખા હોવા જોઈએ. ખાલી જગ્યાની વ્યસ્ત સંખ્યા 1 છે. ભાગાકાર નહીં. જો તમે વ્યસ્ત સંખ્યા સમજો, વ્યસ્ત સંખ્યા એટલે શું? તો હું તમને એમ કહું, 2 ના છેદમાં 3, આનો વ્યસ્ત કરો તો 3 ના છેદમાં 2. બરાબર, આ વ્યસ્ત થઈ ગયો. હવે 4 ના છેદમાં 5, એનો વ્યસ્ત કરો તો 5 ના છેદમાં 4. આ વ્યસ્ત થઈ ગયો. તો આપણે એમ કે છે 1 નો વ્યસ્ત કોણ? ગુણોત્તર. નહી, આ 1 સંખ્યા છે, 1 નો વ્યસ્ત કોણ? 0 થોડો આવે. 2. જો 1 ના છેદમાં કઈ નથી, એટલે 1 નો વ્યસ્ત 1 પોતે જ હોય. શું આવે? 1 પોતે જ. સમજાણું? તો અહીંયા આન્સર આવશે, ખાલી જગ્યાની વ્યસ્ત સંખ્યા 1 છે, તો 1 ની વ્યસ્ત સંખ્યા 1 જ થાય ને. સમજાય છે? હા. ઓકે, એના પછી ખાલી જગ્યાની વ્યસ્ત સંખ્યા ન મળે. ચલો, બધાની વ્યસ્ત સંખ્યા મળે. કઈ એવી સંખ્યા છે જેની વ્યસ્ત સંખ્યા ન મળે? આઈડિયા આવી જોઈએ તમને. તમે હમણાં મેં કામ કર્યું એના પરથી કોને આઈડિયા આવે છે કોની વ્યસ્ત સંખ્યા ના મળે? 10 ની. 0 ની. 0 ની. 0 ની વ્યસ્ત સંખ્યા ના મળે.
પછી 18 ના છેદમાં 30 નું અતિ સંક્ષિપ્ત રૂપ. ચલો છેદ ઉડાડો મને કયો, 18 ના છેદમાં 30 નું અતિ સંક્ષિપ્ત રૂપ કયું આવે? કયા ઘડિયામાં બંને આવે છે એ રીતે છેદ ઉડાડાય. અતિ સંક્ષિપ્ત રૂપ એટલે જ્યાં સુધી છેદ ઉડે છે ત્યાં સુધી ઉડાડવાના. એક ઘડિયામાં 18 ને બીજા ઘડિયામાં 30 આવે છે. બે કયા ઘડિયામાં આવે છે? 18 ને 30. ઘડિયામાં હે? 3 ના ઘડિયામાં. ઓકે, 3 ના ઘડિયામાં આવે છે. પછી છેદ ઉડાડતા હોય ત્યાં સુધી ઉડાડવાના. સૌથી મોટા નહીં, જો તમે એમ લખો બરાબર આ રીતે લખો છો તમે 3 ના ઘડિયામાં, વાંધો નહીં. ચલો 18 અને 30 તું બોલે છો 3 ના ઘડિયામાં. 3 6 18 બરાબર. પછી શું કીધું તે? 3 દાન 30. ત્રણ ત્રણ ઉડી ગયા. હજી આ બે એકબીજાના ઘડિયામાં આવે છે. તમારે આગળ ઘડીએ બોલવું પડે, તમારે આગળ ઘડીએ બોલવું પડે. પણ એવું કામ ના કરાય, મોટા ઘડિયો એનાથી આગળ ઘડીએ કયો છે? ચલો 3 ના ઘડિયામાં 6 આવે. છ 18 અને 6 35. 6 6 ઉડી ગયા તો બચ્યું શું? 3 ને 5. 3 ના છેદમાં 5. ના, જેમ નહીં લખાય ગુણોત્તર હોય તો જેમ લખવાનું છે. જયારે તમને એવું કે ગુણોત્તર તો જેમ, અહીંયા અતિ સંક્ષિપ્ત રૂપ પૂછ્યું છે એટલે અંશ અને છેદ લખવાનું છે બરાબર. આ રીતે લખવાનું છે. ઓકે, જો હવે તમને આવડશે આ 11માં શું આવશે. ચલો તમે ટેલી કરો શું આવે. ચલો હમણાં મેં તમને, ચલો નીચેની સંખ્યા કોની સાથે ગુણાયેલી છે પેલા એ જોઈ લેવાની. નીચેની સંખ્યા 10 સાથે ગુણાયેલી છે. હા, તો ઉપરની સંખ્યા કોની સાથે ગુણાશે? નીચેની 10 સાથે ગુણાય. 8 આવે છે. હા હા બોલો બોલો. 8 દાન 80. ત્યાં 8 આવશે પક્કું? આપણે પ્રમાણમાં લાવવાનું છે. 12 આવશે. હો, 12 આવશે. કઈ રીતે 12 આવશે? કઈ રીતે 12 આવશે? 6 2 12. 6 2 12, યા 6 નથી 8. 8 2 16. ચલો ચલો વિચારો ને મને આન્સર આપો ફાઈનલ હું આવે એમ. 16 16. તમે કામ કરો પેલા તમારી બુક્સ માં અને મને આન્સર આપો. ચલો કોઈ આન્સર ફાઈનલ આવે મને કયો. નીચેમાં એમ જ છે, જો બંને ના આન્સર વિચારો અને કયો. બોલો. હા કરો કરો વર્ક. ચલો ટ્રાય કરો, તમારી રીતે પ્રયત્ન કરો. 24 24. ચોવીસ. હા, 8 3 24. કેમાં કીધું 24? 12માં કે 11માં? આ 11માં નહીં, 11માં 24 નથી આવતા. તો 12માં? 12માં આવે છે. 12માં રાઈટ કહી છું, 12માં તે કામ કર્યું એ બરાબર છે. 11માં શું આવે મને કયો તો.
ચાર દો આઠ. ચાર દો આઠ. હા, ચાર દુ આઠ, છે દુરાયડા બરાબર. પછી ચાર પંચાવીસ, એના છે દુરાયડા, એટલે બે ના છેદમાં પાંચ, બરાબર ને? ઓકે, તો જો અહીંયા કઈ સંખ્યા ઘટશે તે કામ કર્યું, વેરી ગુડ. હું એટલી તો સમજ પડી કે બે ના છેદમાં પાંચ. હવે આના અહીંયા કઈ સંખ્યા મૂકવું તો ઉપર બે આવે, નીચે પાંચ આવે, તેવી કઈ સંખ્યા હશે ત્યાં? તો જો અહીંયા ધ્યાન, આ કામ કર્યું વ્યવસ્થિત, આટલું તને સમજાણું બરાબર, પ્રયત્ન કર્યો, વેરી ગુડ. સૌથી પહેલા છે ને છેદ ઉડાડી નાખવાના, આ બે ના છેદ ઉડે છે એટલા માટે ઉડાડવાના છે. અહીંયા ઉડતા નહોતા એટલે ડાયરેક્ટ આપણે કામ કરી શકતા હતા, પણ જ્યારે ઉડે ત્યારે આપણે છેદ ઉડાડી નાખવાનું છે. તમે અહીં ઉડાડો, ચાર દુ આઠ, પછી શું કીધું તે, ચાર પંચાવીસ. હવે આ બે ના છેદ નહીં ઉડે, આ ચાર ચાર ઉડી ગયા, આ બે ના છેદ નહીં ઉડે, તો આ ત્રીસ છે બરાબર. તો ત્રીસ ના છેદ હું એ રીતે ઉડાડું, અહીંયા કઈ સંખ્યા હશે? તો જો છ પંચાત્રીસ આમ થાય, અહીંયા પાંચ આવવું જોઈએ, આ બે છ પંચાત્રીસ સરખી છે, છ પંચાત્રીસ. તો અહીંયા ઉપર આઠ, છ અહીંયા બે સાથે ગુણ્યા આ નીચેની સંખ્યા, અને જો અહીંયા ધ્યાન, આ છ ના છ તો ગુણાય ત્રણ છેદમાં, અહીં ઉપર બે સાથે ગુણ્યા, તો આ સંખ્યાનો બે સાથે ગુણો, છ દુ કેટલા થાય, બાર. એવું સમજમાં કે હજી નથી આવ્યું? જો લખી નાખો, આ તો સૌથી પહેલા આઠના છેદમાં વીસ એ લખ્યું, પછી ચાર દુ આઠ અને ચાર પંચાવીસ એટલે બે ના છેદમાં પાંચ. હવે મારે અહીંયા છેદ ઉડાડો, તો પાંચ અહીંયા આ બાજુ પાંચ વધવા જોઈએ, એટલે કે ત્રીસ, છ પંચાત્રીસ, અને ઉપર જે નીચે રકમ ગુણી એ જ રકમને ઉપર ગુણાય, એ તમને નિયમ ખબર છે, અને ઉપર બે સાથે ગુણો એટલે છ દુ બાર. લખી નાખો, ચલો બાર આન્સર લખજો. આ બધું તમારે લખવું પડશે હો, તો જ તમને સમજાશે. લખાય એટલે કો અહીંયા સમજાવું કે કઈ રીતે આવશે. લખાઈ ગયું મિસ. ઓકે, હવે જો અહીંયા પ્રયત્ન કરો, તો તમે અઢાર અને એકવીસ અને અઠ્યાવીસ અહીંયા કઈ સંખ્યા ઘટે, કઈ રીતે આવે? અઢાર અને એકવીસ ના છેદ ઉડાડો સૌથી પહેલા. અહીંયા કઈ સંખ્યા આવશે મિસ ને કહો? ચલો અઢાર અને એકવીસ કયા ઘડિયામાં બંને આવે પેલા એ વિચારો. આપણે આ બાજુનું શોધવાનું છે બરાબર, તો પેલા અહીંયાના જે છેદ ઉડતા હોય એ ઉડાડવા પડે આપણને. ચલો કયા ઘડિયામાં અઢાર અને એકવીસ આવે કયો તો ખરા, મને બે ના ઘડિયામાં આવે, ત્રણ ના આવે, કયા ઘડિયામાં બંને આવે છે? ત્રણ ના આવે. ત્રણ ના આવે. ત્રણ ના ઘડિયામાં ક્યારે આવે છે? ચલો હવે ત્રણ ત્રણ ઉડી ગયા, ત્રણ ત્રણ ઉડી ગયા જાય, પછી છ છ છ ના ઘરે છ તેરી અઢાર, છ ના પેલા નીચેની સંખ્યા વિચારવાની, નીચેની સંખ્યા અઠ્યાવીસ છે, જો આ સાઈડ અઠ્યાવીસ એટલે અહીંયા સાત આવવા જોઈએ, તો સાત ને કોની સાથે ગુણ્યા તો અઠ્યાવીસ આવે? સાત ને ચાર હારે ગુણ્યું તો સત્યાવીસ આવે. અઠ્યાવીસ કે અઠ્યાવીસ? હા, તો અહીંયા ચાર સાથે ગુણ્યા હશે એટલે ચાર સત્તા અઠ્યાવીસ આ રીતે ગુણેલું હશે. તો હવે અહીંયા શું છે, જો આને જે નીચેની ચાર સાથે ગુણાય તો ઉપરની સંખ્યા ને ચાર સાથે ગુણવાનું, ચાર અને ઉપર કેટલા છે, આ કેટલા છે, ચાર છક ચોવીસ, ચાર છક ચોવીસ, એટલે અહીંયા આન્સર શું આવશે? ચોવીસ.
24 બી છે, તમે સમજો તો કઈ જ નથી આની અંદર. કઈ રીતે એવું સમજાણું કે આખું કરું વ્યવસ્થિત રીતે તમને દેખાય છે, આ સમજાય છે? જો આ છે ને 28 બરાબર, લખજો બધા. અહીંયા શું છે 18 અને અહીંયા કેટલા છે 21. અમારે આ શોધવાનું છે, આ બંને સરખું છે, છેદોડાવ તો બંનેના જવાબ સરખા છે એમ કે. તો જ્યાં સુધી છેદોડાતા હોય બે રકમ ત્યાં સુધી ઉડાડી દેવાના. તો અહીંયા 6 3 18 ઓલા સોરી 3 6 18 એમ લખવાનું હતું, કઈ વાંધો નહીં. ચલો 3 7 3 મેં આ રીતે લખને, 3 3 ઉડી ગયા બરાબર. હવે 28 છે તો અહીંયા 7 ની કઈ સંખ્યા સાથે ગુણી હશે તો 28 આવે? 4 7 4 7 4 28 સંખ્યા બાકી છે. જો અહીંયા 6 6 6 24 સમજાય છે ને? હા મેં પેલા છેદ વિડા એટલું સમજાઈ ગયું, આ છેદ વિડા એટલું સમજાઈ ગયું 6 અને 7. એની આ સમજાઈ ગયું, આ સાઈડ નું છેદ વિડાય 6 3 18 ને એ સમજાણું નહીં વિસી પર ફરીથી સમજાવો ને. ઓકે આ 18 અને 21 આપણે છે ને આ શોધવાનું છે આ બાજુ બરાબર. તો આના છેદ ઉડાડવા પડશે, પહેલા આના છેદ ઉડાડવા પડશે. જો જ્યારે છેદ ક્યારે ના ઉડાડવા પડે, ક્યારે જ્યારે અવિભાજ્ય સંખ્યા આવે પોતાના જ ગણ્યા આવે ત્યારે છેદ નહીં ઉડાડવા પડે. અહીંયા છેદ ઉડાડવા પડે ફરજિયાત. અતિ સંક્ષિપ્ત રૂપ તમે ગોતો છો એ ગોતવું પડશે. આ બે સંખ્યા કયા ગણ્યામાં આવશે? તો 3 ના ગણ્યામાં આવે છે. જો 3 6 18 અને 3 7 21 આ 3 3 ઉડી ગયા. હવે 6 અને 7 ના છેદ ના ઉડે, તમને ખ્યાલ છે 7 અવિભાજ્ય સંખ્યા આવી ગઈ છે. એટલે હવે આના છેદ નહી ઉડે, આટલું સમજાણું? ઓકે હવે શું કહે છે અહીંયા 28, તો અહીંયા નીચે 7 છે, આ બે છે ને એના છેદ વાળી આન્સર સરખા. તો મેં 7 ને કોની સાથે ગુણો તો 28 આવે? 7 6 28 ને 3 6 7 6 28. જો અહીંયા 6 6 24 આટલું સમજાણું બેટા. હવે તને 28 છે, આ 7 ને કોની સાથે ગુણો તો 28 આવે? 7 6 28. હવે ઉપર 6 છે તો ઉપર 6 અહીં લખી નાખવાનું. અહીં 6 અને 7 જો સિમ્પલ એમ ન કરવું હોય, આમ કઈ ના કરવું હોય, તો આ બે ના છેદ વેળા તો આન્સર શું આવ્યો મને એટલું કહો. એના છેદ ઉડાડે આન્સર શું આવ્યો? 6 અને 7. તો અહીં લખી નાખું 6 અને અહીંયા લખી નાખું 7. સમજાણું આટલું? હા આટલું સમજાણું. ઓકે હવે જો 28 જવાબ આવ્યો, 7 ને કોની સાથે ગુણ્યા હોય 28 આવ્યા હોય? 7 6 28. ઓકે જે છેદમાં ગુણાય એને અંશમાં ગુણાય, આ નિયમ ખબર છે તમને, આ શીખી ગયા છીએ આપણે. તો 6 6 6 6 6 24 24. ઓકે શું કરવાનું, જે રકમ આપી હોય ને એનું લખી નાખવાના રીતે છેલ્લે હોય ને અહીંયા બાજુ લખી નાખવાનું, પછી કોની સાથે ગુણ્યા હોય તો ઉપર એ સંખ્યા સાથે ગુણાય. સમજાણું હવે? હા સમજાણું. ઓકે લખી નાખો. ચલો જવાબ આવશે 24. પ્રેક્ટિસ કરવાની છે તમારા અંશ અને છેદ ઉડાડવાની, જ્યાં સુધી ઉડે ને ત્યાં સુધી ઉડાડી દેવા.
હવે જો અહીંયા વિકલ્પો પસંદ કરીને ખાલી જગ્યા પૂરો, બરાબર. આઠનો શું સવાલ બોલો? 8 ના 7 ગણા. 8 ના 7 ગણા કેટલા થાય? 8 7 8 7 56. હો 8 ના 7 ગણા. ગણા એટલે ગુણાકાર. આ મેં તમને અગત્યનો બધું સમજાવ્યું. 40નો 5મો ભાગ એટલે 5 8 40, 8 ભાગ એટલે ભાગાકાર. ભાગ એટલે ભાગાકાર. જો 42 પૈસા અને 35 પૈસાનો ગુણોત્તર કીધું, ગુણોત્તર એટલે અંશ અને છેદ, અંશમાં અને છેદમાં લખવાનું. જ્યાં સુધી છેદ ઉડે છે ત્યાં સુધી ઉડાડવાના રહેશે. ચલો 42 ના છેદમાં 35, 42 ના છેદમાં 35. ચલો કયા ઘડિયામાં બંને આવે છે? સાત સાતમા ઘડિયામાં. 47 ને 7 5 35. 7 5 35. ચલો હવે 5 જગ્યા 5, નહીં, 7 7 ઉડી જાય. 7 7 ઉડી ગયા. પછી 6 ના છેદમાં 5. 6 જેમ 5. ગુણોત્તર કે એટલે જેમ માં ફરજિયાત લખવાનું. જેમ 5, 6 જેમ 5 તો આન્સર શું આવશે મારો? 6 જેમ 5. 12 લીટર અને જો અહીંયા ધ્યાન, ગર્લ્સ મિસ પહેલા બોલ્યા હતા, તમે બધા માઇક બંધ કરો, તો મારો અવાજ છે ડબલ ડબલ મને સંભળાય છે. અહીંયા ધ્યાન, જે પેલું છે ને 42 પૈસા, તો એ અંશમાં જ આવશે. પછી કીધું છે 35 પૈસાનો ગુણોત્તર કરો, તો 35 છેદમાં જ આવશે. કોઈ ઊંધું નહીં લખના કે જો તમે આમ લખશો તો તમારો આન્સર રોંગ આવશે. આપણને સ્પષ્ટ કીધું છે કોનો ગુણોત્તર શોધવાનો છે એટલે, બરાબર છે. તો અહીંયા 56, 8 અને 6 જેમ 5. હવે જો 15 લીટર અને 20 લીટર નો ગુણોત્તર તો કેમ લખે મિસ? ચલો 15 લીટર અને 20 લીટર નો ગુણોત્તર શોધવો છે તો કેમ લખું હું? ચલો હવે તો આવડે ને તમને કેમ લખાય એમ બોલો. કયું અંશમાં લખું, કયું છેદમાં લખું? મારો વાત સંભળાય છે ગર્લ્સ? મિસ તો કોણ અંશમાં લખું? 15 લીટર અને, અંશમાં લખો, 20 છેદમાં લખો. ઓકે, આ 15 અંશમાં લખું અને 20 ને છેદમાં લખું. ચલો હવે શું કરું? 5 તેરી 15 ને 4, 5 ચોક 20. 5 તેરી 15 ને 5 ચોક 20. હવે હવે 3 જગ્યા 3 3 પાંચ પાંચ જગ્યાએ ઉડાડી તો દિયો બેઠા. પેલા. 5 5 ઉડે પછી શું આવે જવાબ? શું આવે તો બીજો આવશે. બીજો? 3 જેમ 4. શું આવશે આન્સર? 3 3 જેમ 4. 3 જેમ 4. ઓકે, હવે અહીંયા જો ધ્યાનથી રકમ જોજો. રૂપિયા 32 અને 16 કિગ્રા નો ગુણોત્તર ખાલી જગ્યા થાય, શું થાય? નો મરે કેમ ના મળે? હા, કેમ કે બે હરખું હોવું જોઈએ. બંને એકમો સરખા હોવા જોઈએ, કાં તો બંને રૂપિયામાં હોવા જોઈએ, કાં તો બંને કિગ્રામાં હોવા જોઈએ. અહીંયા એક રૂપિયામાં છે, એક કિગ્રામાં છે, એટલે આનો ગુણોત્તર શક્ય નથી, એટલે એનો આન્સર આવશે ન મળે. વેરી ગુડ, ધ્યાન છે. હો, અને બીજી ગર્લ્સ કે મને આન્સર નથી આપતી આના સિવાય. ઓકે, ગુણોત્તર એટલે શું? તો ગુણોત્તર આપણે શોધવાનો કે ત્યાં અંશ અને છેદમાં લખવાનું, અને ગુણોત્તર લેતા હોય તો જેમમાં લખવાનું, બરાબર. ઓકે, એના પછી જુઓ તો આમાં શું આવશે? છઠ્ઠામાં ખાલી જગ્યા મીટર અને 14 મીટર નો ગુણોત્તર 3 જેમ 2 થાય. એટલે આ છે ને મારા પરથી, આપણે રકમ છે ને મારા પરથી એક એક મૂકતા જશે અંશ અને છેદમાં. અહીંયા પેલી રકમ મૂકું 28. જો તમને ખાલી એક એક્ઝામ્પલ આપું છું,
હું આ રીતે મૂકું 28 મીટર અને 14 મીટર, તો આનો છેદ ઉડાડો 28 અને 14. ચલો, કયા ઘડિયામાં આવે છે 28 અને 14? બે કઈ ઘડિયામાં આવે છે? કયા ઘડિયામાં આવે? 28 ચાર ના ઘડિયામાં આવે છે. સાત. સાત ના ઘડિયામાં 14 અને સાત 28. હા, સાત ચોક 28, ચાર દુ સાત સાત દુ દુ 14. આ સાત સાત ઉડી જાય, ઉડી જાય તો આનો આન્સર આવશે 4:2. શું આવશે? 4:2. પણ આપણને શું જોઈએ છે? 3:2. તો ભાઈ 28 નહીં આવે, 28 છે ઈ નહીં આવે. ચલો, 28 28 પછી કઈ સંખ્યા છે જોવો તો? 28 પછી 28 21. પછી 21. તો અહીંયા 21 મૂકું. હવે હવે 21 મૂકીને જોઉં, આવે છે 21 એમ? ચલો, કયા ઘડિયામાં આવશે 21 ને 14? સાત ના ઘડિયામાં આવશે. હા, સાત તેરી સાત એકવીસ તેરી 21 અને સાત સાત દુ દુ 14. 14. આ બે સરખું ઉડી ગયા, બે સરખી રકમ ઉડી છે, આવે છે. આવી જાય 3:2. હા હા, તો આપણો આન્સર શું છે? આપણો આન્સર શું છે? 21. 21. એકવીસ. આ એક એક રકમ તમારે મૂકીને છેદ ઉડાડીને કરવી જોઈએ, ડાયરેક્ટ આન્સર ના આવી જાય. સમજાણું? ઓકે. અને જો ડાયરેક્ટ આન્સર તમારે જોતો હોય તો એ આવે. તમે ડાયરેક્ટ સમજવો 21 કેમ આવે, પણ એ તમને નથી સમજાવતી, કેમ કે તમે એમાં ભૂલ કરો એટલા માટે. જો તમે ડાયરેક્ટ સમજાવો તો આવડે. 14 કયા ઘડિયામાં આવે છે? 7 ના. 7 2 14. અને 7 ના ઘડિયામાં 21 ક્યારે આવે? તો 7 તેરી 21. આમ છે ને, આ જો 14 અને અહીંયા શું છે? તો ભાઈ 14 છે એટલે છેદ ઉડે છે, એટલે 7 2 14. તો આ 7 ને ઉપર ગુણો આ 3 સાથે, 7 તેરી 21, તો એ આવી છે. પણ આ તમને ટફ પડશે, તમને સમજવું અઘરું પડશે. આ અઘરું પડે કે ઈઝી પડે છે? ઈઝી. અઘરું. ઓકે, ઓલું ઈઝી પડશે તમને, એટલા માટે મેં એ લીધું. અને તમને જે રીત ફાવે એ રીતે, હ તમને જે રીતે ફાવે એ રીતે, ઈઝી જ છે, અઘરું તો નથી. ઓકે, જો અહીંયા શું કહે છે? હવે અહીંયા ધ્યાન દેજો. 2:3 પ્રમાણ 4:2, એનો અર્થ શું છે? 2:3 બરાબર, પ્રમાણ એટલે બરાબર, 4 ના છેદમાં અહીંયા કઈ સંખ્યા મૂકું કે આન્સર આ આવે? જો 2 અને 3 નહીં ઉડે એ તમને ખબર છે, તો અહીંયા આ રીતે મૂકી શકું, 2 અને 3 મૂકી દઉં આમ. હા બરાબર, હું 2 ને કોની સાથે ગુણ્યા હશે તો 4 આવ્યા હશે. બે દુ ચાર. તો હવે ઉપર જે 2 રકમ સાથે ગુણાય એ રકમ ને નીચે ગુણી શકું? 3 2 6. હા, તમને મળી ગયો આન્સર ઈઝી રીતે. સમજાણું? આ હા સિમ્પલ. અહીંયાથી કઈ સંખ્યા આવી આવે કે એને હું છેદ ઉડાડું, બરાબર? તો બે છે, આ 2 ને છેદમાં 3 લખી ને પછી કઈ સંખ્યા સાથે ગુણું? 2 2 4. હવે આ 3 ને હું કોની સાથે ગુણું? તો 2 સાથે જ ગુણાય, 3 2 6, એટલે મારો આન્સર આવશે 6. સિમ્પલ. ઓકે, 5:8 નો વ્યસ્ત ગુણોત્તર. ચલો, વ્યસ્ત એટલે મેં તમને સમજાવી, 5 5 ના છેદમાં 8. એટલે 5 ના છેદમાં 8 તું ખાલી આપણે લખીએ. જો 5:8 એટલે કેમ લખાય? 5 ના છેદમાં 8 આમ લખાય, એનો વ્યસ્ત કરવાનો છે. વ્યસ્ત એટલે 8 5. વ્યસ્ત એટલે સંખ્યાને ઉલટાવી નાખવાનું. અંશમાં છે છેદમાં આવે, છેદમાં છે અંશમાં છે. 8 ના છેદમાં 5. વેરી ગુડ. બરાબર, તો અહીંયા આપણે લેક્ચર પૂરો કરીએ છીએ. આપણો ટાઈમ પૂરો થઈ ગયો, કેમ કે આમાં મારે એક એક સમજાવવો પડશે. બરાબર, એટલે આપણે 8 ખાલી જગ્યા થઈ. આ ખાલી જગ્યાની પીડીએફ છે ને એક સાથે સેન્ડ કરી દઈશ. પ્રશ્ન 1 આજે કરીશ, પ્રશ્ન 2 કરીશ, એ રીતે નહીં કરું. એટલે આજે હું સેન્ડ નહીં કરું. બરાબર, એક સાથે જ કરું ને સેન્ડ, કે આજે થયું એટલે આજે કરી દઉં એટલું.
તમે કયો એમ કરો બોલો, એક સાથે કરો ને, તમારે સિક્વન્સ રહે કે પ્રશ્ન એક કરી દેશે. અચ્છા પ્રશ્ન બે નહીં કરું, પ્રશ્ન બે ની આપણે 8 ખાલી જગ્યા થઈ છે, એટલે પ્રશ્ન બે નહીં કરું, બરાબર? પ્રશ્ન એક તમને સેન્ડ કરી દઈશ, લખી નાખજો. હા મિસ. ચલો બાય.